એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. તહેવારોને અનુરૂપ અનોખી રંગોળી બનાવતા કલાકાર ધ્રુવભાઈ વ્યાસ. રંગોળીનો ઇતિહાસ આમ તો 5000 વર્ષ જૂનો છે. પુરાતત્વવિદો અને ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર રંગોળીની પરંપરા મોહેંજોદરો અને હડપ્પાની સંસ્કૃતિની સાથે શરૂ થઈ હતી, ત્યારે આજે પણ અમુક કલાકારોની કલાનો દબદબો યથાવત છે. વાત છે એક એવા કલાકારની કે જેઓ વ્યવસાય એન્જિનિયર છે, પરંતુ અવનવી રંગોળી બનાવવાની કલાને કારણે લોકો તેમની અલગથી ઓળખે છે. વાત છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ધ્રુવભાઈ વ્યાસ, કે જેમને આ પ્રેરણા મળી છે તેમના પિતા તરફથી. તેમના પિતા મંદિરમાં ફૂલો અને કઠોળ દ્વારા અવનવી રંગોળીઓ બનાવતા હતા અને આજે ધ્રુવભાઈ વ્યાસ પણ ગુજરાતના અનેક સ્થળોએ નિઃશુલ્ક રંગોળીઓ બનાવી આપે છે, તે પણ પોતાના સ્વખર્ચે. એક પણ રૂપિયો લીધા વિના તેઓ રંગોળી બનાવવા પહોંચી જાય છે અને તહેવારોને અનુરૂપ અવનવી ભગવાનની વિવિધ રંગોળીઓ તેઓ બનાવી આપે છે. આ અનોખી કલા માટે તેઓને પુરસ્કાર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. એટલે જ તો કહેવાય છે કે ગુજરાતમાં પહેલેથી જ કલા અને કલાકારોનો દબદબો રહ્યો છે, ત્યારે આજે પણ તે યથાવત છે. સૌ પ્રથમ 5 વર્ષ પહેલાં મેં રંગોળી કરવાનું સ્ટાર્ટ કર્યું. મને ઇન્સ્પિરેશન મળી છે મારા ફાધરથી. પહેલાં અહીંયા શણગાર કરતા હતા ફૂલોનો, કઠોળનો, રંગોળીનો. ત્યારબાદ ધીમે ધીમે મેં ચાલુ કર્યું છે. શીખ્યો નથી કોઈ જગ્યાએ, બસ ભગવાનની કૃપા છે. ગુજરાતમાં અનેક સ્થળોએ, સૌરાષ્ટ્રમાં છે, કચ્છમાં છે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં છે, એ બધી જગ્યાએ મેં નિઃશુલ્ક રંગોળી કરી છે. ધાર્મિક જગ્યાઓ, લગ્ન પ્રસંગોમાં તેમજ વાર તહેવારે તહેવારને અનુરૂપ એને રંગોળી કરી છે. અને આજ સુધી કોઈ જગ્યાએ મને મિત્રોમાં સારી રીતે આવ્યું છે, એમની રીતે પુરસ્કાર આપવામાં આવે છે. બાકી આ રંગોળી સેવા નિઃશુલ્ક છે. મારો વ્યવસાય પોતે હું એન્જિનિયર છું, સિવિલ એન્જિનિયર. પણ ભગવાન પ્રત્યેની રુચિ, ધાર્મિક શ્રદ્ધા છે મારી, તે મને આ તરફ ખેંચી લઈ છે. અને કોઈ પણ જગ્યાએ રંગોળી કરી છે એ મારા સ્વખર્ચે કરી છે. એનું ટ્રાન્સપોર્ટેશન, આવવા જવાનો ખર્ચ પણ મેં ક્યાં જગ્યાએ રહેતો નથી. રંગોળીના કલર પણ મારા હોય છે, બીજી મટીરિયલ સાધન સામગ્રી પણ મારી હોય છે. કોઈ જગ્યાએ રંગોળીનો પૈસા લીધા નથી. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ આપી રહેજા. નમસ્કાર.